गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 6 विज्ञान चैप्टर नंबर 14 पानी में आपने आगळना क्लास की अंदर स्वाध्याय पोथी कार्य करियो होतो, एमा प्रश्न नंबर 8 સુધી આપણે કમ્પ્લીટ કરેલું, રાઈટ। હવે આજે આપણે જોઈએ પ્રશ્ન નંબર 9 કે વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો। તો સૌથી પહેલું વૈજ્ઞાનિક કારણ શું છે કે જો આપણે કાચના પ્યાલાની અંદર બરફ ભરેલો હોય તો ત્યારે તેની બહારની સપાટી પર પાણીના ટીપા ભાસે છે। અત્યારે પણ જો તમારા ઘરે તમે હોવ તો તમે કાચના ગ્લાસની અંદર કે તમે તમારા પોતાના સ્ટીલના ગ્લાસમાં પણ લો પાણી, ઠંડુ પાણી ફ્રીઝવાળું તમે નાખશો તો આ પ્રમાણે બહારની સપાટી પર ટીપા ભાસે। તેનું કારણ શું છે તો કાચના પ્યાલાની અંદર બરફ ભળવાથી શું થાય છે, પ્યાલાની બહારની સપાટી ઠંડી પડે છે, હવામાં પાણીની વરાળ તો રહેલી જ છે। હવે હવામાં રહી જે પાણીની વરાળ છે તે કાચના પ્યાલાની બહારની ઠંડી સપાટીને અડકે છે, ત્યારે વરાળ શું થાય છે, ઠંડી પડે છે। હવે ઠંડી વરાળ એ ઘનીભવન પામે છે અને તેનું પાણીના નાના નાના ટીપામાં રૂપાંતરણ પામશે। તેથી કાચના પ્યાલામાં બરફ ભરેલો હોય ત્યારે તેની બહારની સપાટી પર પાણીના ટીપા ભાસે છે, ઓકે। ના સેકન્ડ સવાલ જોઈએ કે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ શા કારણે, તો વરસાદ જ્યારે ઓછો પડવાનો હોય ત્યારે તેના લીધે શું થાય, ભૂગર્ભ જળનું સ્તર વધારે ઘટી રહ્યું છે અને આને લીધે ભૂગર્ભ જળનો વધુ ઉપયોગ કરી શકાય તેમ નથી, રાઈટ। અત્યારે પણ વરસાદ ઓછી માત્રામાં પડે તો આપણે શું કરીએ, નીચે બોર કૂવા કરીએ કે જેથી આપણે એનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ, પરંતુ હવે તો એનું પણ સ્તર ઘટી રહ્યું છે, એના કારણે ભૂગર્ભ જળનો વધુ ઉપયોગ આપણે કરી શકીએ તેમ નથી। બીજું રીઝન કે વસ્તી વધારા સાથે પાણીનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે, પાણીની માંગ એ પ્રતિદિન વધી રહી છે, ઉદ્યોગો વધતા એ પાણીના વધારે પડતા જથ્થાનો ઉપયોગ થઈ રહ્યો છે, હાજર પાણીનો જથ્થો અત્યંત સીમિત છે અને વધારે વપરાશના કારણે પાછો ઘટતો જાય, આથી પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ સાવચેતી રાખીને કરવામાં આવે તો તે આવશ્યક છે। તેથી પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ આપણે કરવો જોઈએ, રાઈટ। તો અહીં આપણા વૈજ્ઞાનિક કારણ કમ્પ્લીટ થાય છે। હવે આપણે પ્રશ્ન નંબર 10 જોઈશું કે નીચેના પ્રશ્નોના મુદ્દા પર ઉત્તર આપો। તો જોઈએ કે ભૂગર્ભ જળની ઉપલબ્ધતા ઓછી થવાના કારણ શું, અત્યારે આપણે વૈજ્ઞાનિક કારણમાં જોયા તે જ પ્રમાણે લખવાનું છે કે ભૂગર્ભ જળની ઉપલબ્ધતા એટલે એને મળી આવવાના જે કારણ છે કે ઓછું કેમ થાય છે। તો જોઈએ કે ભૂગર્ભ જળની ઉપલબ્ધતા ઓછી થવાના કારણ નીચે મુજબ છે, એ હેન્ડપંપ કૂવા અને બોર કૂવા દ્વારા ખેંચવામાં આવતું પાણી ભૂગર્ભ જળમાંથી આવે છે, ત્યારબાદ જે વિસ્તારમાં વધારે હેન્ડપંપ અને બોર કૂવા હોય ત્યાં ભૂગર્ભ જળનું સ્તર કેવું જાય છે, નીચે જાય છે, આથી ત્યાં ભૂગર્ભ જળ પ્રાપ્ત કરવા વધારે ઊંડાઈ સુધી આપણે ખોદકામ કરવું પડે છે, વધારે પડતા ઉપયોગથી ભૂગર્ભ જળમાં થતો ઘટાડો એ ચિંતાનો વિષય બને છે। વળી જે વિસ્તારની અંદર વનસ્પતિની સંખ્યા પણ ઓછી હોય તેવા વિસ્તારમાં વરસાદનું પાણી એ ઝડપથી વહી જાય, રાઈટ, અને જમીનમાં ઉતરતું નથી, તેથી જ્યાં જમીન કોંક્રીટથી ઢંકાયેલી છે એવી જમીનમાં વરસાદના પાણીનું ઉતરણ ઘણું ઓછું થાય છે અને આ બધા જ રીઝનના કારણે ભૂગર્ભ જળની ઉપલબ્ધતા ઓછી થાય છે। નામ આપણે જોઈએ બીજો સવાલ કે ભારે વરસાદ પડવાને લીધે કયા પ્રકારના નુકસાન થાય છે તે જણાવો। તો ભારે વરસાદ પડવાને લીધે નદી સરોવર અને તળાવોના જળસ્તર વધી જાય છે, પૂર આવવાથી બધે જ જળબંબાકાર થઈ જાય, ખેતરના રહેકાણ વિસ્તારમાં અને વાહન વ્યવહારના માર્ગોમાં પાણી ભરાઈ જાય, આને પરિણામે ખેતરમાં પાક પણ તળાઈ જાય, ગળવખડી અને ધોળધાકણ તળાઈ જાય, આથી ખેડૂતના ઘરને તેના પશુને ઉદ્યોગને અને માર્ગને બધાને શું થાય, મોટા પ્રમાણમાં નુકસાન થાય છે। લોકો મુશ્કેલીની અંદર મુકાય, લોકોને પીવા માટે તેમજ ખાદ્ય સામગ્રી મેળવવી પણ મુશ્કેલ થઈ જાય, આથી પાણીમાં ફસાયેલા માણસને તેમાંથી ઉગારવા એટલે કે બહાર કાઢવા મુશ્કેલ બને છે અને રાહત છાવણીનો આશરો લેવો પડે છે। આમ ભારે વરસાદથી જનજીવન જે છે તે અસ્તવ્યસ્ત થઈ જાય છે। આ જોયું આપણે ભારે વરસાદના કારણે। હવે આપણે જોઈશું કે જો લાંબા સમય સુધી વરસાદ જ નહીં પડે તો શું થાય, રાઈટ। તો જો લાંબા સમય સુધી વરસાદ ન પડે તો દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય, વરસાદના અભાવને કારણે ખેતરમાં પાક સુકાઈ જાય, ખેડૂતને આર્થિક નુકસાન થાય, અનાજની પણ અછત રહે, તેથી અન્ય લોકોને પણ મુશ્કેલી પડે, આપણે પાણી કાપ સહન કરવો પડે, રાઈટ। વરસાદ ઓછો આવતો હોય તો જો આપણા ઘરે 4 કલાક પાણી આવતું તેની જગ્યાએ 2 કલાક જ મોકલે પાણી SMC વાળા, રાઈટ, એટલે આપણે કહી શકાય કે પાણી કાપ આપણે સહન કરવો પડે, પશુ અને ઘાસચારો અને પાણી ન મળે તેથી પશુઓ મૃત્યુ પણ પામે, ત્યારબાદ વરસાદના પાણીના અભાવને કારણે ભૂગર્ભ જળમાં પણ ઘટાડો થાય,
वनस्पति ने पानी न मळवाथी ते पण सुकाई जाय। उद्योग अने कारखानाने पण असर थाय, मोंघवाड़ी वधी जाय, विकास दर घटे, आर्थिक संक्रमण अनुभवता लोकोमां अपघातनो प्रमाण पण वधी जाय छे। तो आ बधा वरसाद लांबा समय सुधी न पड़े तो एना कारणे थता प्रॉब्लम्स छे। ओके, हवे आपणे जोईए प्रवृत्तिओ। तो प्रवृत्ति नी अंदर जोईए तो बाष्पीभवन नी क्रिया ए सूर्यना तापमां तेमज छायामां एम बंने ज जग्याए थाय छे ते दर्शाववुं। तो एना माटे शुं करवानुं छे, साधन सामग्री बे थाळी लेवानी, बॉटलनुं ढाँकण लेवानुं मापवा माटे अने पाणी लेवानुं। शुं करवानुं रहेशे तो बे एक सरखी थाळी लेवानी, एक थाळीने सूर्यप्रकाशना तापमां तथा बीजी थाळीने आपणे छायामां एटले आपणा किचन प्लेटफॉर्म पर ज्यां तड़को नहीं आवे त्यां आपणे मूकी शकीए। હવે શું કરવાનું, આ બંને થાળીની અંદર સરખી માત્રામાં પાણી ભરવાનું। આજે આપણે બોટલનું ઢાંકણ લીધું તો એની મદદથી આપણે સરખી માત્રામાં આની અંદર શું કરવાનું, પાણી ભરવાનું। હવે ધ્યાન રાખવાનું કે પાણી છલકાય નહીં। હવે 15 મિનિટ પછી બંને થાળીનું તમે અવલોકન કરો તો શું થશે, પાણી ઓછું થતું જણાય છે। કઈ થાળીનું પાણી ઝડપથી ઓછું થાય છે, રાઈટ? તમે 15 મિનિટની જગ્યાએ તમે અડધો કલાક પછી પણ ચેક કરી શકો। તો શું થશે અવલોકન કરતા, કે સૂર્યના તાપમાં જે આપણે થાળી રાખેલી છે તો તેના પાણીની અંદર વધારે પ્રમાણમાં ઘટાડો જોવા મળે છે, જ્યારે છાંયડામાં રાખેલ થાળીના પાણીમાં બહુ ઓછો ઘટાડો જોવા મળે છે। તેથી નિર્ણય પરથી કહી શકાય કે સૂર્યના તાપમાં અને છાંયડામાં બંને જગ્યાએ બાષ્પીભવનની ક્રિયા થાય છે, પરંતુ સૂર્યના તાપમાં બાષ્પીભવનની ક્રિયા એ ઝડપથી થાય છે। ઓકે, તો અહીં આપણે પ્રવૃત્તિ નંબર 1 પણ કમ્પ્લીટ થઈ। હવે આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર 2, કે ઘનીભવનની ક્રિયા સમજાવવી કેવી રીતે। તો એના માટે લઈએ કાચનો ગ્લાસ અથવા કાચનો પ્યાલો, પાણી અને બરફ। તો શું કરવાનું, કાચનો સ્વચ્છ ગ્લાસ લો, તેમાં અડધે સુધી પાણી ભરો, પાણીની અંદર આપણે બરફના ટુકડા નાખો। 2 મિનિટ પછી કાચના ગ્લાસની બહારની સપાટી શું થાય છે તમે ચેક કરો, શું થશે? તો કાચના ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા તમને જોવા મળશે। તેથી કહી શકાય કે હવામાં પાણીની બાષ્પ રહેલી છે, તે ઠંડી પડતા પાણીમાં રૂપાંતરણ પામે છે અને આ ક્રિયાને જ ઘનીભવન કહેવામાં આવે। તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 14નું સ્વાધ્યાયપોથી કાર્ય પણ આજે કમ્પ્લીટ થાય છે અને તમારા સારાક્ષર તમારા સ્વાધ્યાયપોથીમાં બોલપેનની મદદથી લખી રહેવાનું રહેશે। ઓકે, થેન્ક યુ।